अपना नंबर अज्ञान। प्रिम्यूटेशन शब्दना अक्षरोनी गोठवणी केटला प्रकारे नीचेना विकल्पोमां करी शकाय। तमने 12 अक्षरोनो एक शब्द आपेलो छे, 12 मूळाक्षर वपराणा छे अने एक शब्द बन्यो छे। तो जोईए तो आनी अंदर बे शब्द एक ने एक बे वार आवे छे टी। पछी अहींया पूछ्यू छे शब्दों पी थी शुरू थाय अने एस ने अंत पामे देवा। तो पहेला आपणी पासे कुल केटला शब्दो छे, कुल 12 शब्द छे, 12 मूळाक्षरो छे। बराबर, अने टी बे वखत छे। हवे पेला स्थाने पी आवे छे, आपणे दोरीए तो आपणे ख्याल आवशे के पेला स्थान उपर पी फिक्स छे अने छेल्ला स्थान उपर हुं छे तो के एस छे। तो अहीं पी अने एस नुं स्थान निश्चित छे, एटले के ए फिक्स छे एनुं। बराबर छे, एटले के पहेला स्थाने पी आवे अने तो 1 2 3 4 5 6 7 8 9। बराबर छे, 1 2 3 4 5 6 7 8 9 10, वच्चे 10 संख्या बाकी रहे, एमां बे वखत टी आवे। बराबर, पी अने एस जता रह्या 12 माथी, तो आपणी पासे केटली रही, 10 संख्या रही, अने बे वखत शुं आवशे, बे वखत टी छे अने वच्चे 10 संख्या रहेशे, એટલે કે 10 શબ્દ 10 અક્ષર રહેશે। હવે આપણને શું કહે છે કે પી થી શરૂ થતા હોય ને એસ માં અંત પામતા હોય કુલ કેટલા શબ્દો બને। તો કુલ શબ્દ બરોબર 10 ફેક્ટોરિયલ અને છેદમાં કેટલા આવશે 2 ફેક્ટોરિયલ। તો જો આને આપણે ગણતરી કરીએ તો 10 ગુણ્યા 9 8 7 6 5 4 3 અને 2 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ 2 2 ઉડી જશે। બરાબર, હવે આનું ટોટલ મારીએ આપણે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6, તો આપણી પાસે ટોટલ આવશે 1,14,000 અને 400। બરાબર, આના કુલ આટલા શબ્દો બને। હવે બીજું જુઓ, બધા જ સ્વરો સાથે હોય તો આ જે મૂળાક્ષર છે ને એની અંદર સ્વર ગણી લઈએ, બધા જ સ્વર સાથે હોય। બરાબર, તો આપણી પાસે સ્વરમાં આવશે ઈ યુ એ આઈ ઓ। બરાબર છે, કુલ કેટલા શબ્દો છે 5 સ્વર સાથે હોય, તો આને આપણે એક ગણી લઈએ। બરાબર, આ રીતે મૂકીએ તો શું થઈ જાય, બધા અંદરો અંદર આવી જાય એ આઈ અને ઓ, અને એક ગણો તો કુલ 12માંથી 5 સ્વર કાઢી નાખો તો આપણી પાસે કુલ કેટલી સંખ્યા વધી, સાથે હોય તો બાકીની 7 અને એક સ્થાન ઉપર આ એક સ્વરનું સ્થાન, કુલ કેટલા થશે 8 સ્થાન થશે। 8 જે અક્ષર છે એનાથી શબ્દો બનાવવાના છે, અક્ષરથી બનતા શબ્દો। તો આપણે જોઈએ તો જો ફરીવાર આપણી પાસે કુલ 12 શબ્દ છે, એમાંથી ઈ યુ એ ઈ યુ એ આઈ ઓ 5-5 સ્વરને તમે કાઢી નાખો। બરાબર, તો તમારી પાસે 7 શબ્દો વધ્યા અને એક સ્થાન ઉપર 5-5ને મૂકવાના છે, એટલે 7 ને કેટલા થયા, કુલ 8 અક્ષર આપણને મળે એનાથી બનતા શબ્દો। તો 8 ફેક્ટોરિયલ, એમાં 2 વખત ટી છે એટલે 2 ફેક્ટોરિયલ। બરાબર, પણ આ જે સ્વર છે એમાં ઈ યુ એ આઈ ઓ હોય, ક્યારેક યુ પહેલાં આવે ક્યારેક એ આવે, તો આ 5-5 અંદરો અંદર બદલે, તો 5-5ની ગોઠવણી, તો આપણે 5 શબ્દોની ગોઠવણી કરીએ તો શું લખાય 5 ફેક્ટોરિયલ। બરાબર, 8 શબ્દોને તો આપણે ગોઠવીએ જ છીએ, પણ જે 5 સ્વર જોડે છે એ 5-5 સ્વર આવી રીતે જ નહીં રહે, ક્યારેક એ આગળ હશે, ક્યારેક આઈ હશે, ક્યારેક ઓ
ક્યારેક યુ, ક્યારેક ઈ, એ રીતે આગળ પાછળ ગમે તે સ્વર ગોઠવાશે. બરાબર, તો આ રીતનું આપણને મળશે કે બાકીના 8 શબ્દો અને અહીંયા 5 સ્વરોની ગોઠવણી. તો 5 સ્વરોની ગોઠવણી 120 થાય, અને આને ગણીએ તો 8, 7, 6, 5, 4, 3, 2 અને છેદમાં 2, 2 ફેક્ટોરિયલ ઉડી જાય અને અહીંયા હું આવે 120. આ બધાનું આપણે ટોટલ મારીએ, બરાબર છે, 8 × 7 × 6 × 5 × 3 × 2 અને ટોટલ મારશો તો કેટલું આવશે? 24,19,200. બરાબર, કુલ ટોટલ મારો તો તમારી પાસે આવશે 24,19,200. તો આ રીતે આપણે ટોટલ એનું લગાવી શકીએ. હવે ત્રીજો વિકલ્પ છે, એમાં એવું આપ્યું છે કે પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. તો જો જો પી પહેલા લઈએ તો પીને પહેલા લઈ લો, 4 મૂળાક્ષર કોઈ પણ વચ્ચે લઈ લઈએ, પીને પહેલા તો 1, 2, 3, 4. બરાબર, અને પછી પાછું હું લખવાનું છે. તો પી પહેલા લઈએ, પહેલો અક્ષર, તો પી પહેલો 1, 2, 3, 4 એટલે 5 અને 1 છઠ્ઠા. તો છઠ્ઠા ક્રમે શું લેવું પડે? છઠ્ઠા ક્રમ પર એસ આવે અને એ 4 શબ્દોને તમે ગમે તે રીતે ગોઠવી શકો. પીને બીજા ક્રમ ઉપર લઈએ, બીજા ક્રમમાં, તો એસ 7મા ક્રમમાં આવે. પછી પીને ત્રીજા ક્રમમાં ગોઠવો, પી ત્રીજા ક્રમમાં આવે તો એસ એની પછીનો ક્રમ એટલે 8મા ક્રમમાં આવે. પછી પી ચોથા નંબરે મૂકો, ચોથા ક્રમમાં, તો એસ 9મા ક્રમમાં આવે. પછી પીને કયા હતા? પી ચોથા, પછી 5મા ક્રમે મૂકીએ, 5મા ક્રમમાં, તો એસ ક્યાં આવે? એસ 9મા ક્રમે હતો તો એસ 10મા ક્રમે આવે. પછી પી છઠ્ઠા ક્રમે હોય તો એસ ક્યાં આવે? તો 10મો હતો તો 11મો ક્રમ આવે. અને પી 7મા ક્રમે હોય તો એસ 12મા ક્રમે આવે. જોઈ લો, તો ગમે ત્યારે તમે આમ ગોઠવો, માનો કે અહીંયા પી છે, અહીંયા એસ છે, વચ્ચે કોઈ પણ 4 લઈ શકો તમે, ઈ આર એમ યુ. બરાબર, પછી માનો કે આ પહેલા ક્રમે હતું, હવે આ ઈની જગ્યાએ તમે અહીંયા પીને મૂકી દો તો અહીંયા એસ હતો એની પછી એસ આવી જાય, એક જગ્યા છોડી દેશે. અહીંયા માનો કે તમે ઈ લઈ લો તો અહીંયા આર એમ યુ ટી પછી કોઈ પણ સંખ્યા આવે. બરાબર, એ રીતે આપણને કેટલી વખત આવે છે કે પી પહેલા ક્રમે હોય તો છઠ્ઠા ક્રમ ઉપર એસ આવે. આપણને એવું કીધું છે પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોવા જોઈએ, બેની વચ્ચે, પછી પી આગળ હોય કે એસ આગળ હોય. તો જો પીને પહેલાં રાખો તો છઠ્ઠા ક્રમ ઉપર એસ આવે, એક વખત, બે વખત, પછી 3 વખત, 4 વખત, બરાબર, પછી 5 વખત, અહીંયા 6 વખત અને 7 વખત. તો આવી ક્રિયા 7 વખત બનશે. કેટલી વખત બનશે? 7 વખત. તો આપણે અહીં લખી શકીએ કે અહીં 7 વખત આ રીતે બનશે. હવે એસ પહેલા લખીએ, એસને પહેલા લખો, પહેલા, અને છેલ્લે પી લખીએ, અને તો ફરી 7 વખત બને. વખત આવી રીતે લખી શકાય. તો કુલ કેટલી રીતે લખી શકાય? કુલ 14 વાર લખી શકાય, કે જ્યારે પી અને એસની વચ્ચે, કારણ કે પહેલાં પી આગળ રાખો અને અહીંયા એસ રાખો,
तो આવી રીતે આપણે 7 વખત લખી રાખીએ અને પછી s ને આગળ રાખો અને p ને ક્રમવાર આગળ જલાય જાવ તો બીજા 7 આવે એટલે 7 ને 7 14 વાર આ રીતે તમે લખી શકો હવે આવા કુલ કેટલા છે આપણી પાસે p અને s તો ફિક્સ છે પણ આપણી પાસે કુલ કેટલા છે 12 મૂળાક્ષરો છે એની અંદરથી p અને s તો કેવા છે ફિક્સ છે બરાબર p અને s તો આપણને ખબર છે કે ફિક્સ છે બાકીના જે 10 વધ્યા p અને s સિવાયના અક્ષરો ની ગોઠવણી બરાબર p અને s તો ફિક્સ છે તો આપણે હું લખશું 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ પણ p અને s ને ગોઠવવામાં કુલ કેટલી ગણતરી થાય છે 14 વખત આ રીતે તમે 14 વખત 10 ની છેદમાં 2 ફેક્ટોરિયલ ગણી શકો તો કેટલા આવશે 14 ગુણ્યા 10 9 8 7 6 5 4 3 2 અને છેદમાં પણ કેટલા 2 આ બે બે ઉડી ગયા હવે બધાને ટોટલ મારીએ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 તો ટોટલ કેટલું આવશે 2,54,01,600 બરાબર આ કેલ્સીની અંદર ગણતરી કરશો એટલે તમારું 2,54,01,600 તો આટલી કિંમત આટલી વખત તમે આગળ પાછળ લખીને આટલા શબ્દો બનાવી શકો ઓકે તો આ રીતે આ જે છેલ્લો દાખલો હતો 11મો એ થોડોક અલગ છે એને સમજજો અને પછી આગળ ગણજો ઓકે ચલો જુઓ હવે આપણે સંચય શીખવા જઈએ સંચય બરાબર તો આની અંદર આપણે જેમ એનપીઆર શીખ્યા હતા એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલના છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ એવી જ રીતે એનસીઆર એને આવી રીતે પણ લખી શકાય અને એનસીઆર આ પણ લખાય આપણે બને ત્યાં સુધી આવી રીતે લખતા હોઈએ છીએ બરાબર તો આનું સૂત્ર શું થાય તો કે એનસીઆર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ જો અહીંયા જે સૂત્ર હતું એનું એ જ સૂત્ર છે ખાલી વધારે કેટલા લખવાના છે આર ફેક્ટોરિયલ બરાબર આની અંદર પસંદગી કરવાની આવશે અત્યાર લગી આપણે ખાલી સંખ્યાને આગળ પાછળ ગોઠવતા હતા અને હવે જે આના દાખલા આવશે એનસીઆરના બરાબર છે તો આ એનસીઆર આવશે એટલે કે એન ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ એને આપણે કોઈ પણ વસ્તુ હોય એની પસંદ કરવાની છે અને એને ગોઠવવાની છે બરાબર એના દાખલા જોઈએ એટલે આપણને આવડશે ચલો સ્વાધ્યાય 7.4 જોઈએ ચલો જુઓ દાખલા નંબર 1 સ્વાધ્યાય 7.4 ક્યારેક તમને રકમમાં આવું આપ્યું હોય કે એનસી 8 બરાબર એનસી 2 બરાબર તો અહીં આપણે પહેલાં શીખી લઈએ કે ગમે ત્યારે તમને આવું આપ્યું હોય કે એનસી એ બરાબર એનસી બી તો જો ઉપર એન સરખા આપ્યા હોય નીચે એ અને બી હોય તો તમે એને બે રીતે સરખાવી શકો એ બરાબર બી અથવા તો એ પ્લસ બી બરાબર એન આ એક સૂત્ર છે બરાબર આની અંદરથી તમને એન મળી જાય જો અહીંયા એ અને બી સંખ્યા આપી હોય તો તમે ન સરખાવી શકો જેમ કે જો 8 બરાબર 2 તો એ શક્ય નથી તો આપણે બીજાનો ઉપયોગ કરી શકીએ એ પ્લસ બી બરાબર એન તો એ બરાબર 8 છે બી બરાબર કેટલા છે 2 છે માટે આપણે કહી શકીએ કે એ પ્લસ બી બરાબર એન તો એ એટલે કેટલા 8 બી એટલે કેટલા 2 અને એન તો એનની કિંમત કેટલી આવી 10 આવી એટલે ગમે ત્યારે તમને અહીંયા એનસી 8 એનસી 2 હોય તો એ બંનેનું ટોટલ માર્યો બરાબર 8 અને 2નું ટોટલ મારો બરાબર એન થતું હોય કઈ રીતે હમણાં આપણે જોઈએ તો જો હવે કિંમત મૂકો તો અહીંયા કિંમત મૂકશો તો શું આવશે ટેન સી 8 બરાબર આ બંને સરખા જ છે ટેન સી 2 બંને એક જ કિંમત થાય કેમ ખબર તો જુઓ અહીંયા તમને એવું કીધું હોય કે 10 અને સી 8 આનું સૂત્ર મૂકો તો જો 10 ફેક્ટોરિયલ બરાબર 10 ફેક્ટોરિયલ અને નીચે શું આવશે તો કે 10 માઇનસ 8 ફેક્ટોરિયલ ઇન્ટુ 8 ફેક્ટોરિયલ તો તમે આવી રીતે લખો તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં પણ શું આવે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 8 ફેક્ટોરિયલ આવડી જશે અને અહીંયા 2 ફેક્ટોરિયલ હતા 2 2 ને અહીં ઉડાડો તો 5 9 પંજાને 45 અને એવું ને એવું જ અહીંયા 10 સી 2 લખો 10 સી 2 તો તમે શું લખી શકો 10 ગુણ્યા 9 અને 10 ફેક્ટોરિયલ સૂત્ર મૂકીએ પહેલાં તો 10 ફેક્ટોરિયલ 10માંથી 2 જાય તો 8 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ કેમ કે આપણું સૂત્ર શું હતું તો એન માઇનસ એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ
बराबर। तो एन फेक्टोरियल दस फेक्टोरियल छेद में एन माइनस दस में बे जाए तो आठ फेक्टोरियल और आर एट्ले बे तो दस गुणिया नौ गुणिया आठ फेक्टोरियल छेद में आठ फेक्टो आठ आठ उड़ी जाए और अँ के आशे बे बेने उड़ाड़ो तो नौ पंजा ने पिस्तालीस तो आ बने जवाब सरखो आयो बराबर है। तो पहली वक्त है एट थोड़ूक तमने अलग लगे तो जो आप कि आ बने एक सरखा क्यारे थे कि जयरे तमने अँ कोई किंमत आपी हो बराबर। जो अँ एन है अँ हूँ आप आर हो तो आ एक सूत्र है एन एन माइनस आर आ बने एक सरखा थाय कई रीते तो जो अँ अपन दस और आठ आप तो दस सी एट तो अँ मोटा है आठ पर जो तमे आ रीते लखो कि दस दस माइनस आठ तो एने शूँ लखाए दस सी टू तो आ बने किंमत एक थाय जो दस ना छेद में आठ बराबर दस सी टू बराबर। गणतरी करशो तमे सूत्रनी अंदर मूकी तो बने किंमत एक सरखी थाय। फरी समझो एन सी आर सूत्र शूँ थू तो कि एन फेक्टोरियल छेद में एन माइनस आर फेक्टोरियल इंटू आर फेक्टोरियल बराबर। एन पी आर हो त्यारे शूँ थू खाली एन फेक्टोरियल छेद में एन माइनस आर फेक्टोरियल आनी अंदर आटलू वधी जाए बराबर। एटले ज्यारे तमने ऊपर किंमत आपी होय बराबर टेन सी एट तो एने तमे टेन सी टू लखी सको दस माथी आठ जाए तो केटला वधे बे एटले दस सी एट होय तो एने दस सी टू लखाय। जो ए रीते अलग अलग उदाहरण लईए जेम कि आपने कीधु होय के टेन सी सेवन तो आने तमे टेन सी थ्री लखी सको मानो कि टेन सी फोर कीधु होय तो फोर नाना है एटले टेन सी सिक्स न लखाय केम कि आ मोटी थी जाए संख्या एटले आपणे हूँ लखी सकीए नानी संख्या ज लखवानी एटले आम नम रहेशे। पछी मानो कि आवुं लख्युं होय के अहींया आठ आप्या छे अने अहींया पांच आप्या छे एट सी फाइव तो आठमांथी पांच जाए तो त्रण तो तमे आ रीते लखी सको एट सी थ्री ओके। अने जो डायरेक्ट लखवुं होय मानो कि तमने एवुं कीधुं छे कि सीम्पल लईए फाइव सी टू तो आपणे सूत्र मूकीए तो शूँ आवे पांच फेक्टोरियल पांच माइनस बे फेक्टोरियल इंटू बे फेक्टोरियल तो ऊपर पांच फेक्टोरियल नीचे त्रण फेक्टोरियल गुणिया बे फेक्टोरियल तो पांच गुणिया चार गुणिया त्रण त्रण फेक्टोरियल अने छेद में शू है त्रण फेक्टोरियल गुणिया बे फेक्टोरियल त्रण त्रण उड़ी जाए अने बेने उड़ाड़ो तो बे दू चार पांच दू दस थी गय तो अँ फाइव सी टू आपेलू हो तो तमे आ रीते डायरेक्ट उतारो तो थाय। जो आ पांच है नीचे क्लास है बे है तो पांच गुणिया चार अने छेद में बे केम के बे तो बे वक्त उतारवाना अब जो आवुं लख्युं होय फाइव सी थ्री तो पांच गुणिया चार गुणिया त्रण नीचे त्रण गुणिया बे गुणिया एक उड़ाड़ दो त्रण त्रण उड़ी जाए बे दू चार उड़ाड़ो तो ये पांच दू दस थाय बराबर है। जो पांच में त्रण जाए तो बे पांच में बे जाए तो त्रण तो ये आ बधी जे वस्तुओ है अलग अलग ए तमारे समझवी पड़शे जेम जेम दाखला गणशू एम आपने थोड़ी खबर पड़वा लागशे ओके। तो आपने खबर पड़ी कि टेन सी एट बराबर टेन सी टू थाय। हवे आपणे शूँ शोधवानुं छे के अहीं एन बराबर दस मळी गयो एन सी टू शोधवानुं छे एने तमे आवी रीते ज लखशो आपणे आमां आप्युं हशे पण बराबर। तो एन सी टू सूत्र मूको एन फेक्टोरियल एन माइनस टू फेक्टोरियल इंटू टू फेक्टोरियल शरूआतमां सूत्र मूकशूँ पछी धीमे धीमे तमने आवडशे ए रीते आपणे डायरेक्ट मूकशूँ। एन एटले दस फेक्टोरियल छेदमां दस माइनस टू फेक्टोरियल अने टू फेक्टोरियल तो अँ के आया दस फेक्टोरियल छेद में आठ फेक्टोरियल गुणिया बे फेक्टोरियल दस गुणिया नौ गुणिया आठ फेक्टोरियल अने छेद में आठ फेक्टोरियल गुणिया बे फेक्टोरियल आठ आठ गया नीचे बे बद्या बेने तमे अँ पांच वड़े उड़ाड़शो तो पांच नौ पंजा ने पिस्तालीस ओके। तो आ रीते आपणे गणी शकीए।